નીચે આપેલી આકૃતિઓની ખૂટતી બાજુનું માપ શોધો, એટલે કે x નું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને એક આકૃતિ આપવામાં આવેલી હોય છે અને આકૃતિની બધી બાજુના માપ હોય છે, પરંતુ એક બાજુનું માપ હોતું નથી, એટલે કે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન પારેલું હોય છે. એ બાજુનું માપ આપણે શોધવાનું છે. હવે જે બાજુએ નું માપ નથી આપ્યું, પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે, એટલે કે x, તો એ x નું માપ આપણે શું કરવાનું છે, શોધવાનું છે. બરાબર. આમ તો આપણે આગળના વિડીયોમાં આકૃતિની સીમાનું માપ શોધતા શીખી ગયા, એટલે કે આકૃતિની પરિમિતિ શોધતા શીખી ગયા. એવી જ રીતે આપણે x નું માપ શોધો દાખલો શીખવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને એક આકૃતિ આપવામાં આવી હોય છે, બધી બાજુના માપ આપેલા હોય છે અને એક બાજુનું માપ આપણે શોધવાનું હોય છે, અને તમને નીચે સીમાનું માપ આપેલું હોય છે. સીમાનું માપ એટલે કે આ જે આકૃતિ છે એની જે હદ છે એનું માપ તમને ટોટલ 26 સેમી આપી દીધેલું છે. જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો તમે કરી શકો કે 5 ને 3 8, 8 ને 3 કેટલા થશે, 9 10 11, 11 ને 2 13, 13 ને 2 15, 15 અને 7 22, આપણું માપ કેટલું છે, 26. તો ટોટલ જે માપ આપણને આપ્યું છે એ 22 સેમી થાય છે. કેટલું છે, 22 સેમી થાય છે. તો આ સીમાનું માપ આપણને કેટલું આપ્યું છે, 26 સેમી. તો આપણે અહીંયા કેટલું માપ લખી શકીએ જેથી 26 સેમી એનું માપ થઈ જાય, એટલે કે ટોટલ આપણે સરવાળો કરીએ તો 26 સેમી થવો જોઈએ. તો અહીંયા ગાડી 22 સેમી થયા, તો અહીંયા હું કેટલા મૂકીશ, 4 સેમી. તો 22 અને 4 કેટલા થશે, 26. તો થઈ ગયું સીમાનું માપ 26 સેમી, એટલે કે આપણને એક્સ નું માપ મળી ગયું 4 સેમી. તો આને આપણે હવે દાખલાની રીતે જોઈએ. તો સીમાનું માપ બરાબર આકૃતિમાં આપેલ માપ. હવે સીમાનું માપ, તો સીમાનું માપ તમને કેટલું આપ્યું છે, 26 સેમી. તો 26 સેમી. અને આકૃતિમાં આપેલ બાજુઓનું માપ, તો આકૃતિમાં આપેલ બાજુઓનું માપ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, તો કે 3 + 3 + 2 + 2 + 7 + હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે x, તો આપણે અહીંયા x લખીશું, પ્લસ કેટલા છે, 5 સેમી. બરાબર. આ બધા માપ સામા આપ્યું છે તમને સેમી ની અંદર, એટલે જવાબ પણ સામા આવશે, સેમી માં આવશે. હવે અહીંયા ગાડી આપણે 26 સેમી ને બેઠા રાખીશું. બરાબર. આ જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરી લે, તો 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 5 17, 10 ને 7 17, 17 અને 5 કેટલા થશે, 22, એટલે કે 22 + x, અથવા તો આપણે પહેલા x લખીએ, x + 22. હવે આ 22 શું છે, સેમી. બરાબર ને, બાજુનું માપ સમાય પૂછે સેમીમાં. હવે 22 ની આગળ તમે જોઈ શકો છો સાનું ચિહ્ન છે, સરવાળાનું, એટલે કે 22 જે સરવાળાનું ચિહ્ન છે, 22 ને આપણે આ બાજુ લઈશું તો એ શું થઈ જશે, સરવાળાની બાદબાકી થઈ જશે. શું થઈ જશે, સરવાળાની બાદબાકી, એટલે કે 26 સેમી માઇનસ 22 સેમી બરાબર એક્સ. એક્સ ને આપણે આ બાજુ જ રાખીશું, ફક્ત 22 ને આ બાજુ થી ઉંચકીને આ બાજુ લીધા, એટલે એની આગળ સાનું ચિહ્ન હતું સરવાળાનું, તે અહીંયા શું થઈ જશે, બાદબાકી થઈ જશે.
હવે 26 માંથી 22 બાદ કરો એટલે કેટલા બચશે 4 સેમી બરાબર x એટલે આપણને મળી ગયું x બરાબર 4 સેમી તો આ રીતે દાખલાની ગણતરી કરીને પણ આપણે જવાબ લાવી શકીએ છીએ અથવા તો આપણે ડાયરેક્ટ ગણતરી કરીને પણ જવાબ લખી શકીએ છીએ એના જેવો જ x નું માપ શોધો આપણે બીજો દાખલો જોઈએ જો અહીંયા ગાડી તમને એક આકૃતિ આપેલી છે 1 2 3 અને 4 બાજુના માપ આપેલા છે 8 મીટર 1 મીટર 2 મીટર અને 4 મીટર અને અહીંયા ગાડી તમને એક બાજુનું માપ શોધવાનું છે એટલે કે અહીંયા એક બાજુનું x નું માપ તમારે શોધવાનું છે તો ચાલો દાખલાની ગણતરી કરીને આપણે x નું માપ શોધીશું તો સીમાનું માપ બરાબર આકૃતિમાં આપેલ બાજુઓનું માપ સીમાનું માપ કેટલું આપ્યું છે 20 મીટર બરાબર અહીંયાથી શરૂઆત કરીએ આપણે 8 મીટર પ્લસ 1 મીટર પ્લસ x પ્લસ 2 મીટર પ્લસ 4 મીટર 20 મીટરને આપણે બેઠા રાખીશું બરાબર 8 ને 1 9 9 ને 2 કેટલા થશે 10 અને 11 11 ને 4 15 તો x પ્લસ 15 મીટર બરાબર ફક્ત મી લખશો તો પણ ચાલશે કારણ કે આપણે મીટરને ટૂંકમાં મી લખીએ છીએ ચાલો હવે આ 20 મીટર અહીંયા રાખીશું ફરીથી આ 15 ની આગળ જુઓ સરવાળાનું નિશાન છે એટલે આ બાજુ આવશે એટલે શું થઈ જશે બાદ બાકી એટલે કે 20 મીટર માઇનસ 15 મીટર બરાબર x હવે 20 માંથી 15 બાદ કરો કેટલા બચશે 5 મીટર બરાબર x તો x બરાબર 5 મીટર તો x નું માપ આપણને કેટલું મળી ગયું 5 મીટર તો અહીંયા ગાડી જે આ સીમા છે એનું માપ કેટલું હશે 5 મીટર ત્યારથી મિત્રો આપણે કેટલાક દાખલા જોઈશું જોઈએ એક પાતળા 25 સેમી લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે એક પાતળા 25 સેમી લાંબા તારમાંથી એટલે કે 25 સેમીનો તાર છે એમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે શું બનાવવામાં આવે છે લંબચોરસ તો લંબચોરસ કેવો હોય આ રીતે હોય એટલે કે આ રીતે લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ 5 સેમી હોય લંબાઈ આપણને આપી નથી પણ શું આપી છે પહોળાઈ તો પહોળાઈ કેટલી હોય 5 સેમી આ બાજુની પહોળાઈ 5 સેમી હોય તો આ બાજુની પહોળાઈ પણ કેટલી હોય છે 5 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય તો આ જે લંબાઈ છે પહોળાઈ આપણને ખબર છે 5 સેમી આપણે શું શોધવાનું છે લંબાઈ શોધવાની છે શું શોધવાનું છે લંબાઈ શોધવાની છે તો ચાલો આપણે એની લંબાઈ શોધીએ લંબાઈ શોધવા માટે સૌથી પહેલા તો આપણે એની લંબચોરસની પરિમિતિનું શું મૂકીશું સૂત્ર મૂકીશું એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે બરાબર હવે લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ આપણને આપી દીધી છે કેટલી આપી છે 25 સેમી બરાબર ને એટલે કે એની બધી બાજુનું માપ કેટલું છે 25 સેમી એટલે કે લંબચોરસની પરિમિતિ આપણને 25 સેમી આપી દીધેલી છે શું આપ્યું છે લંબચોરસની પરિમિતિ એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 25 સેમી બરાબર બે કૌંસમાં લંબાઈ
તો લંબાઈ આપણને આપવામાં આવી નથી। जो आ लंबचोरस की पहोळाई 5 सेमी छे पण लंबाई आपणे कीधी नथी। हवे आ 5 25 सेमी जे आपणे आप्यु छे ते लांबा तारमांथी लंबचोरस बनावेलो छे। लांबा एटले आपणे अहींया लंबाई समजीशुं नहीं, एटले के लांबो एक ज तार छे एमांथी आखो लंबचोरस बनावेलो छे तो एनी लंबाई आपणे आपवामां आवी नथी। एटले लंबाई आपणे बेठुं राखीशुं प्लस पहोळाई, तो पहोळाई आपणे केटली आपी छे 5 सेमी, 5 सेमी, 25 सेमी लंबाई नो माप अपने लख्यु नथी एटले बे लंबाई प्लस अहीं शुं छे 5 सेमी एटले 2 × 5 तो 2 × 5 करीशुं तो केटला थई जशे 10 सेमी। कितना थई जशे 10 सेमी। आपणे शुं करीशुं आ 10 सेमी ने आ बाजू पर लावीशुं एटले के 25 सेमी ने आपणे बेठा राखीशुं एटले के 25 सेमी। हवे 10 नी आगळ जो प्लस छे, आगळ आपणे शीखी गया के प्लस होय तो शुं थई जशे माइनस, एटले के 25 सेमी माइनस 10 सेमी बराबर अहींया केटला छे 2 लंबाई। हवे 25 माथी 10 माइनस थसे तो कितला बचसे 15 सेमी बराबर 2 लंबाई। हवे जो 2 नी आगळ कोई निशान आपेलू नथी, हवे आपणे शुं करीशुं आ 2 ने आ बाजु लईशुं एटले के लंबाई बराबर 15 आ बाजू पर जसे एटले शुं थई जसे भागाकार मां आवी जसे। सामा आवशे भागाकार मां, एटले के लंबाई बराबर 15 सेमी भाग्या 2। हवे आपणे 15 भाग्या 2 करीए, 15 भाग्या 2, 2 × 7 = 14 तो 0, 5 માંથી 1 4 જશે એટલે 1। હવે ભાગ ચાલશે નહીં એટલે આપણે શું મૂકીશું, આગળ ભાગ નહીં ચાલશે એટલે આપણે અહીંયા શું મૂકીશું 0 અને અહીંયા શું મૂકીશું પોઈન્ટ, જે આપણે આગળ આ પોઈન્ટ વાળા દાખલા શીખી જ ગયા છે એટલે 2 × 5 = 10 તો 0 0 તો કેટલા આવી ગયા લંબાઈ બરાબર 7.5 સેમી। કેટલી થશે લંબાઈ બરાબર 7.5 સેમી, તો આપણે લંબાઈનું માપ મળી ગયું 7.5 સેમી। આપણ કેટલું થશે 7.5 સેમી। હવે જો 7.5 અને 7.5 0.5 0.5 એટલે એક આખો થઈ જશે એટલે 7 ને 7 14 ને 1 15 15 અને 10 5 ને 5 10 તો 15 ને 10 કેટલા થશે 25 તો આપણો 25 સેમી જવાબ આવી ગયો। આપણે બીજો દાખલો જોઈએ। એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 32 મીટર છે। હવે બગીચો કેવો છે ચોરસ, તો આ રીતે ચોરસ બગીચો છે। વાડની લંબાઈ 32 મીટર એટલે કે આ ચોરસ બગીચાની ફરતે જે વાડ કરેલી છે એની કુલ લંબાઈ કેટલી છે 32 મીટર એટલે કે એની સીમાનું માપ છે 32 મીટર તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય। તો તમે જો જાતે કરી શકો કે આ બગીચાની એક બાજુનું માપ કેટલું હશે, કુલ માપ એનું કેટલું છે 32 મીટર છે તો એની એક બાજુનું માપ કેટલું હશે। હવે ચાર બાજુનું માપ આપણને એક સાથે ભેગું આપી દીધેલું છે, આપણે શું શોધવાનું છે એક બાજુની લંબાઈ આપણે શોધવાની છે। તો આપણે જોઈએ દાખલો કે ચોરસ બગીચાની પરિમિતિ આપણને આપી દીધી છે, ચોરસ બગીચાની પરિમિતિ કેટલી આપી છે 32 મીટર। હવે આપણે શું શોધવાનું છે એક બાજુની લંબાઈનું માપ, તો ચોરસ બગીચાની એક બાજુની લંબાઈ
बराबर चौरस बगीचा नी परिमिति भाग्या कितना आवशे भाग्या हवे चौरस नी बाजुओ केटली छे एक बे त्रण अने चार એટલે ચોરસ બગીચાની પરિમિતિ ભાગ્યા 4 કારણ કે ચોરસની બાજુઓ 4 છે બરાબર ચોરસ બગીચાની પરિમિતિ ચોરસ બગીચાની પરિમિતિ આપણને આપી છે કેટલી છે 32 મીટર ભાગ્યા 4 તો 32 ભાગ્યા 4 કરો તો 4 8 32 એટલે કે 8 મીટર तो चौरस नी चौरस बगीचा नी एक बाजू नु माप केटलो हसे 8 मीटर એટલે આ બાજુનું માપ 8 મીટર 8 મીટર 8 મીટર અને 8 મીટર હવે તમે સરવાળો કરો તો 8 અને 8 16 16 ને 8 24 24 અને 8 32 32 મીટર આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ અને અહીંયા આપણું 13મું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે 14મા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું।